हाय फ्रेंड्स, हूँ रूपल વાઘેલા, રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ફરીથી એક નવી રેસીપી સાથે મળીએ છીએ કે જે એકદમ ટેમ્પટિંગ અને તમને ખૂબ ભાવતી હશે એવી છે, બાર્બેક્યુની રેસીપી. તો આજે આપણે બાર્બેક્યુ ફ્રેન્કી બનાવીશું. આ બાર્બેક્યુ ફ્રેન્કીને પનીર કાઠી રોલ પણ કહેવાય છે. આ જે ફ્રેન્કી છે તે એક ફૂલ મીલ ગણી શકાય, હોલ મીલ છે, કેમ કે તેની અંદર આપણે રોટી કે પરોઠા વાપરીએ છીએ, તેની અંદર આપણે પનીર વાપરીએ છીએ જેમાં પ્રોટીન છે એટલે કે ડેરી પ્રોડક્ટ છે, અને જે સલાડ વાપરીએ છીએ તેમાંથી આપણને ફાઈબર મળે છે, અને ઇઝી ટુ કેરી એવી આ રેસીપી છે. તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, અને મારી જો રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બાર્બેક્યુ ફ્રેન્કી બનાવવા માટે શરૂઆત કરીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે મેરિનેશન બનાવીશું. મેરિનેશન બનાવવા માટે આપણે પહેલાં લઈશું, એક બાઉલમાં દહીં છે જે બહુ પાણીવાળું નહીં હોવું જોઈએ, થોડું ઘાટું દહીં લેવાનું છે. તેની અંદર આપણે નાખીશું હળદર પાવડર, તેની અંદર નાખીશું લાલ મરચું પાવડર, આ કાશ્મીરી લાલ મરચું છે જેનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે. આ છે ધાણા જીરું પાવડર, આ છે જીરું પાવડર, આ છે ગરમ મસાલો, આ છે થોડો કિચન કિંગ મસાલો, આ છે આમચૂર પાવડર, આ છે કસૂરી મેથી, આ છે લસણની પેસ્ટ. તમે લસણને કટ કરીને પણ લઈ શકો છો, ઝીણું ઝીણું સુધારીને પણ. અત્યારે મેં આને વાટી અને ક્રશ કરીને લીધેલું છે. હવે આ બધામાં ફ્રેન્ડ્સ આપણે નાખીશું તેલ. હવે ફ્રેન્ડ્સ આપણે એમાં નાખીશું મીઠું, આ છે ચાટ મસાલો. આપણે મીઠું અને ચાટ મસાલો બંને લીધું છે એટલે મીઠાનું પ્રમાણ તમારે જોઈને નાખવાનું છે. પહેલાં આપણે આ બધું હલાવીશું. હવે આપણે એની અંદર નાખીશું આ બે ચમચી શેકેલો ચણાનો લોટ છે, જેને ઘી કે તેલ મૂક્યા વગર શેકી લેવાનો છે, ડ્રાય રોસ્ટ કરી અને લીધો છે. હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરવાની છે. આ આપણો તંદૂરી ફ્લેવરનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું બધા વેજીસ અને પનીર. હવે આપણે આ પનીરના ક્યુબ્સ નાખીશું, જે તમે તમારી લાઇકિંગ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. આ છે કેપ્સિકમના ડાઈસ, કે આવી રીતે ચોરસ ચોરસ કાપેલા છે, એ નાખીશું. આ છે આવી રીતે ઓનિયનની ડાઈસ. આ બધું વેજીસ તમે તમારી લાઇકિંગ પ્રમાણે નાખી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે મિલાવવાની છે ધીરા હાથે. આને આપણે હાથેથી મિલાવશું તો વધારે સારું પડશે, કારણ કે બધા પનીર પર અને વેજીસ પર કોટિંગ સરખું થશે અને પનીર છે એ તૂટી નહીં જાય, બ્રેક નહીં થઈ જાય. એટલે હળવા હાથે આપણે હાથેથી જ આવી રીતે મેરિનેશનને આપણે મિક્સ કરશું. ફ્રેન્ડ્સ, હવે આપણું આ મિક્સર રેડી થઈ ગયું છે મેરિનેશનનું. તો હવે આપણે આને અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે, તો અત્યારે આપણે આને રેસ્ટ આપીએ છીએ. તો હવે આપણે ફ્રેન્કી માટેનો લોટ બાંધીએ. એની માટે આમાં મેં અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લીધેલો છે. જો તમે એકલા ઘઉંની બનાવશો તો ફ્રેન્કી થોડી કોરી લાગશે, અને જો તમે મેંદાની એકલી બનાવશો તો બહુ ચ્યુઈ લાગશે, બહુ તમારે ચાવવી પડશે. માટે અડધો અડધો લેશો તો પરફેક્ટ ટેક્સચર મળશે. એની અંદર આપણે નાખીશું મીઠું, અને આપણે એને પાણીથી લોટ બાંધીએ. ફ્રેન્ડ્સ, આપણો આ લોટ હવે ઓલમોસ્ટ બંધાઈ ગયો છે. હવે આપણે એને આ રીતે ટક્કર દેશું, અને પછી એને તેલ લગાવી અને 10 મિનિટનો રેસ્ટ આપશું, જેથી ઉપરથી પણ પરત કોરી ના પડી જાય. આવી રીતે તેલ લગાવીને રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું આ મેરિનેશન તૈયાર થઈ ગયું છે અડધી કલાકના રેસ્ટ પછી. તો આપણે હવે આ એક પેન મૂક્યું છે જેમાં આપણે મેરિનેશન રોસ્ટ કરશું એટલે કે સાતરશું. પેનની અંદર અત્યારે હું તેલ લઉં છું. તેલ થોડું ગરમ થવા દેવાનું.
फ्रेंड्स आपणું तेल गरम થઈ ગયું છે હવે આપણે જે મેરિનેટ કર્યું હતું તે બધું હવે આપણે એમાં નાખીએ છીએ ધીરે ધીરે કરીને અને આમ થોડું છૂટું કરતું જવાનું કે જેથી બધું પ્રોપર રોસ્ટ થાય હવે આપણે આને મિક્સ કરીએ છીએ ફ્રેન્ડ્સ હવે આમાં તેલ છૂટું પડી ગયું છે થોડું થોડું અને આપણું બાર્બેક્યુ નું જે મિશ્રણ હતું તે પણ સરખું સતળાઈ ગયું છે તો હવે આપણે ગેસ ની ફ્લેમ બંધ કરીએ છીએ ફ્રેન્ડ્સ હવે આપણો આ લોટ પણ રેસ્ટ લઈને તૈયાર છે તો હવે આપણે એને કેળવી લઈએ ફ્રેન્ડ્સ આવી રીતે આટલો સોફ્ટ લોટ બનાવવાનો છે હવે આપણે એના લુવા બનાવી લઈએ ફ્રેન્કી ની રોટલી થોડી મોટી કરવાની છે એટલા માટે તમે જોઈ શકો છો આપણે થોડું મોટું લૂ લીધું છે થોડી મોટી બનાવીશું આવી રીતે આપણે બધા જ લૂવા બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણે આની રોટલી વણી લઈએ આપણે અટામણ લીધું છે લોટનું અને પછી વણીએ છીએ फ्रेंकी ની રોટલી થોડી મોટી હોય છે જેથી સ્ટફિંગ સરખું સમય એટલા માટે આપણે થોડી મોટી રોટલી બનાવીએ છીએ આપણી રોટલી બનીને તૈયાર છે અને આપણે આટલી થિકનેસ એની રાખી છે હવે આપણે આ લોટી ગરમ મૂકી દીધી છે અને હવે આપણે તેમાં રોટલી શેકી લઈએ રોટલીને આપણે પૂરી પકાવવાની નથી એટલે પૂરી થવા દેવાની નથી આપણે હાફ કુક જ કરવાની છે ફ્રેન્ડ્સ હવે આમાં બબલ્સ આવી ગયા છે આપણી એક સાઈડ રોટલી શેકાઈ ગઈ છે બસ આપણે આટલી ભાત જ એને પડવા દેવાની છે હાફ કુક જ કરવાની છે કારણ કે પછી ફરીથી આપણે રોસ્ટ કરીશું હવે આપણી આ રોટલી બંને સાઈડ થઈ ગઈ છે હાફ કુક બસ હવે આપણે એને કાઢી લઈશું અને બીજી રોટલી બનાવી લઈશું ફ્રેન્ડ્સ હવે આપણે આ તવી ગરમ થવા મૂકી દીધી છે આપણે ફ્રેન્કીને બીજી વાર સેજ ગરમ કરી લેશું કે જેથી ચીઝ મેલ્ટ થઈ જાય આ બટર મૂક્યું છે હવે આ બટર થોડું મેલ્ટ થઈ જાય ફ્રેન્ડ્સ આપણે આપણી આ ફ્રેન્કી મૂકી દઈશું